ભગવાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરાઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાપખલ ગામે આદિવાસીઓ દ્વારા રામધૂન અને હનુમાન ચાલીસા ગાઈ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણ માટેની તૈયારીમાં સમગ્ર દેશમાં ખુશીની લહેર વ્યાપી છે, ત્યારે દંડકારણ્ય વન ડાંગ જિલ્લામાં પણ ઠેર ઠેર રામભક્ત હનુમાનના મંદિરમાં રામધૂન અને હનુમાન ચાલીસાના મંત્રોચ્ચાર કરી પૂજન અર્ચનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અગ્નિવીર સંસ્થા દ્વારા મહાપ્રસાદ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવતા લોકોએ હર્ષોલ્લાસ સાથે ભગવાન રામની સ્તુતિ કરી મંગલ કામના કરી હતી. હેમંત હડસ, જેડેશ ટીવી, ડાંગ. આજે રામ જન્મભૂમિ પર અયોધ્યાની અંદર મોદી સાહેબે ઈંટ મૂકી અને મંદિરનો નિર્માણનું કામ ચાલુ થવાનું, ત્યારે આખો દેશ આખું વિશ્વ આનંદ મનાવી રહ્યો છે. એમાંથી આજે આપણો આ એક ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર આજે ગામે ગામ ઘરે ઘર એમ લાગે છે કે આજે દિવાળી છે. તેમાંથી આ ભાપખલ ગામ અને ભાપખલ ગામને આજુબાજુના બધા જ ગામો અહીંયા અગ્નિવીર હોત્રી ટ્રસ્ટ દ્વારા ભંડારો કરાવ્યો. બધા જ ભક્તોને ભોજન દાળ ભાત શાક શીરો બુંદી ખવડાવી અને વૈદેહી આશ્રમની દીકરીઓ આવી હનુમાન ચાલીસાના પાઠ કર્યા, ધૂન કરી, ભજન કરવાના રાત્રે ભક્તો બધા આવી રીતના કાર્યક્રમ, જાણે આજે જ દિવાળી છે એવું લાગે.